નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલમય બનાવી ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયત્ન કરવા માટે ઋષિ ચિંતનને હૃદયંગમ કરીએ, ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ. પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ વાનપ્રસ્થોએ આપ્યું પ્રશંસનીય યોગદાન. જો અનેક સત્પ્રવૃત્તિઓ ચાલતી રહે તો જ સમાજ શ્રેષ્ઠ અને મહાન બને છે. આ કાર્ય માટે વાનપ્રસ્થોએ પોતાનું જીવન સમર્પિત કરવું જોઈએ. તેને ઉદારતા, દાન, પરમાર્થ, ધર્મ, પુણ્ય વગેરેમાંથી ગમે તે કહી શકાય. તેને ઋણ ચૂકવવું તથા કર્તવ્ય પાલન કરવું પણ કહેવાય. વાનપ્રસ્થ પરંપરા ચાલતી રહેવાથી જ સુયોગ્ય સમાજ સેવકોની જરૂરિયાત પૂરી થઈ શકે છે અને સમાજની મહાનતા ટકી રહે છે. આ તથ્યને ધ્યાનમાં રાખીને દરેક ભારતીય ધર્મ અનુયાયીએ શાસ્ત્રની મર્યાદા કે ઈશ્વરની આજ્ઞાના રૂપમાં પાછલી ઉંમરે વાનપ્રસ્થ ધારણ કરીને પોતાનો શ્રમ, સમય અને શક્તિનો લોકકલ્યાણ માટે સદુપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જ્યાં સુધી વાનપ્રસ્થ પરંપરા ચાલતી રહી ત્યાં સુધી અહીંની સામાજિક સ્થિતિ અત્યંત ઉચ્ચ કોટીની બની રહી અને એના કારણે એક એક ઘરમાં નરરત્નો પેદા થતા હતા, જેમણે સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠતાની તથા મર્યાદાની સ્થાપના કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. જ્યારથી આપણે સંકુચિત બન્યા, સ્વાર્થી થતા ગયા, ત્યારથી સમાજનું ઋણ લઈને મરવાની નિર્લજ્જતા અપનાવતા રહ્યા. મરતા સુધી પૈસા અને પુત્ર પૌત્રો વિશે જ વિચારતા રહેવાની તુચ્છ કક્ષાએ આવી ગયા. પછી સમાજને સુયોગ્ય અને નિસ્વાર્થ પ્રતિભાવો ક્યાંથી મળે અને તેમના વગર સમાજનો સ્તર ઊંચો કઈ રીતે રહી શકે? વાનપ્રસ્થનો પ્રભાવ રહે તો કોઈ પણ રાષ્ટ્ર કે સમાજના મહાન અને પ્રખર વાનપ્રસ્થનો અભાવ જો રહે તો કોઈ પણ રાષ્ટ્ર કે સમાજના મહાન અને પ્રખર ના બની શકે. આ ભાવને પૂરો કરવો જોઈએ. લોકોના દ્રષ્ટિકોણને બદલવો પડશે. આખું જીવન પૈસા અને કુટુંબ માટે હોમી દેવાનો સામાજિક ગુનો જાહેર કરવો જોઈએ. દરેક વ્યક્તિને એવો અનુભવ કરાવવો જોઈએ કે અડધું જીવન ગૌગ્રાસ છે, તે સમાજ સેવા કરવાનો સમય છે. એવા આત્મકલ્યાણના કાર્યને છોડીને અંગત સંપત્તિ વધારતા રહેવું તથા પુત્ર પૌત્રો માટે ચાકરી કરતા રહેવું તે ગાયના મોંમાંથી કોળીઓ છીનવીને ગધેડાને ખવડાવવા બરાબર છે. પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, March 1972, પૃષ્ઠ 30-32. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો આપ સૌની પાસે માં ગાયત્રી અને પરમ પૂજ્ય ગુરુદેવની દિવ્ય અનુકંપાથી મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની તમામ સંભાવનાઓ ખૂબ ભરેલી છે. તો આને આપણે અણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ. એ જ અપેક્ષા સહ આપ સૌનો આજનો દિવસ મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ ઋષિ ચિંતન ચેનલ જેતપુર તેમજ ગાયત્રી પરિવાર શાખા સરગાસણ તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની શુભકામના.
जलाएंगे अंधेरे को न मिलेगा।